नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल आपનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આજે આપણે SSC બોર્ડની પરીક્ષાની તૈયારી માટે જે 26 મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો છે તેમાંથી વિજ્ઞાનનું પેપર સેટ 2 નું સોલ્યુશન કરીશું। તો ચાલો મિત્રો જોઈએ વિજ્ઞાનના પેપર સેટ 2 નું સોલ્યુશન। તો પેપર સેટ 2 માં પહેલા આપણે જોઈશું સેક્શન A। સેક્શન A માં પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો। આમાં पहलो प्रश्न छे रासायनिक प्रक्रियकों में रासायनिक समीकरण में प्रक्रियकों अने निपजोनी जलीय अवस्था ने क्या संकेत में दर्शावाय छे। तो आमां जवाब शुं आवशे मित्रों, बी, एक्वा। त्यारबाद प्रश्न 2, क्या वैज्ञानिके तत्वोनुं वर्गीकरण त्रिपुटीमां कर्युं हतुं। तो जवाब शुं आवशे, बी, डोब्रेनर। त्यारबाद प्रश्न 3, નીચેનામાંથી CFCનું પૂર્ણ સ્વરૂપ એટલે કે CFCનું પૂરું નામ શું છે। તો જવાબ શું આવશે, બી, ક્લોરોફ્લોરોકાર્બન। ત્યારબાદ પ્રશ્ન 4, ખોરાકના જટિલ ઘટકોને સરળ ઘટકોમાં રૂપાંતર કરવાનું કાર્ય અથવા તો ખોરાકના જટિલ ઘટકોને સરળ ઘટકોમાં નિર્માણ કોણ કરે છે। તો જવાબ શું આવશે, ઉચ્ચેચકો। એટલે કે ઉચ્ચેચકો જે છે આપણા શરીરમાં જે જટિલ સ્વરૂપે ખોરાક આપણે ખાઈએ છીએ આ ખોરાકને પ્રોટીન, ચરબી, વિટામિન જેવા સરળ ઘટકોમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, લેન્સના પાવરનો એકમ। તો લેન્સના પાવરનો એકમ કયો આવશે, ડાયોપ્ટર એટલે કે સી। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા સ્નાયુઓમાં સંદેશા મોકલે છે। તો જવાબ શું આવશે, ચેતાતંત્ર। એટલે કે આપણા શરીરમાં ચેતાતંત્ર શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં સંદેશાઓ મોકલવાનું કાર્ય કરે છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો જોઈએ। તો તેમાં સાતમી ખાલી જગ્યા એટલે કે સાતમો પ્રશ્ન, છાસ ખાલી જગ્યા સ્વભાવ ધરાવે છે। મિત્રો, છાસ જે છે એ સ્વાદે કેવી હોય છે, ખાટી હોય છે। તો એસિડના જે સામાન્ય ગુણધર્મો છે, સામાન્ય ગુણધર્મોમાં એક ગુણધર્મ એવો છે કે એસિડિક પદાર્થો સ્વાદે ખાટા હોય છે। તો અહીંયા છાસ જે છે એ સ્વાદે ખાટી હોય છે, એટલા માટે છાસનો સ્વભાવ શું આવશે, એસિડિક। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, પ્રશ્ન નંબર 8 માં સૌથી વધુ તનનીય ધાતુ ખાલી જગ્યા છે। હવે તનનીય ધાતુનો મતલબ શું થાય કે ભાઈ કઈ ધાતુને તમે સૌથી વધારે ખેંચી શકો, એટલે કે ખેંચીને લાંબો તાર બનાવી શકાય। તો એમાં જવાબ શું આવશે, સોનું। શા માટે સોનું, કારણ કે તમે 1 ગ્રામ સોનું લો તો 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર જેટલો લાંબો તાર બનાવી શકાય, એટલા માટે સોનાને સૌથી વધારે તનનીય ધાતુ કહે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખાલી જગ્યા છે। તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે, 0.03%। નેક્સ્ટ પ્રશ્ન નંબર 10, પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત કરનાર સંતતિ શું બને છે, છોકરો બને છે। અને જો પિતા તરફથી એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થાય તો સંતતિમાં શું બનશે, છોકરી। આગળ પ્રશ્ન નંબર 11, વિદ્યુત ઉર્જાનો એકમ ખાલી જગ્યા છે। તો વિદ્યુત ઉર્જાનો એકમ શું આવશે, જૂલ। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, અર્થિંગ વાયરના આવરણનો રંગ કેવો હોય છે, લીલો। એટલે કે ઘરેલું પરિપથની અંદર અર્થિંગ વાયર જે વપરાય છે અર્થિંગ વાયરનો રંગ લીલો હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। તો તેમાં 13મો પ્રશ્ન જોઈએ, હાલમાં કુલ 118 તત્વો પ્રાપ્ય છે, તેમાંથી 94 તત્વો કુદરતી રીતે પ્રાપ્ત થયા છે। એનો મતલબ શું થાય છે કે 94 તત્વો જે છે એ કુદરતી તત્વો છે અને બાકીના જે તત્વો છે એ તત્વો માનવ નિર્મિત એટલે કે માણસે પ્રયોગશાળામાં બનાવેલા છે। તો અહીંયા જવાબમાં શું આવશે, ખરું આવશે, કારણ કે 94 તત્વો જે છે એ કુદરતી છે। આગળ 14મો, સંવેદનાનું વહન વિદ્યુત આવેગ દ્વારા થાય છે, એટલે કે આપણા શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં સંદેશાઓનું વહન વિદ્યુત આવેગ એટલે કે વિદ્યુત રાસાયણિક સંદેશા દ્વારા થાય છે। તો જવાબ શું આવશે, અહીંયા ખરું। ત્યારબાદ પ્રશ્ન નંબર 15, લેન્સ પર આપાત થતા બધા જ પ્રકાશના કિરણોનું વિચલન થાય છે। તો અહીંયા જવાબ શું આવશે, ખોટું। શા માટે ખોટું, કારણ કે લેન્સ ઉપર જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય છે ત્યારે એમાંથી અમુક ટકા કિરણોનું જ વક્રીભવન થાય છે એટલે કે વિચલન થાય છે અને અમુક ટકા કિરણોનું શું થાય છે, પરાવર્તન થાય છે। એટલા માટે અહીં કહી શકાય કે બધા કિરણોનું વિચલન થતું નથી, એટલા માટે આ વાક્ય શું આવશે, ખોટું આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 16, સૂર્યોદય અને સૂર્યાસ્તના લીધે દિવસ 4 દિવસ ટૂંકો બને છે।
આ સેન્ટેન્સ પણ ખોટું આવશે, કારણ કે સૂર્યોદય અને સૂર્યાસ્તના લીધે દિવસ જે છે એ 4 મિનિટ લાંબો બને છે, એટલે કે 4 મિનિટ દિવસ મોટો થાય છે. મેં કે 4 દિવસ ટૂંકો, એટલા માટે આ વિધાન પણ શું આવશે, અહીંયા ખોટું આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ટૂંકમાં ઉત્તર આપો અથવા તો ટૂંકા સવાલ લખો. તો તેમાં પ્રશ્ન નંબર 17, STD નું પૂરું નામ જણાવો. STD નું પૂરું નામ શું આવશે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, સૂર્યની ઉંમર કેટલી છે. તો સૂર્યની ઉંમર કેટલી છે, આશરે 5 અબજ વર્ષ જેટલી ઉંમર છે. આગળ પ્રશ્ન નંબર 19, વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર કઈ રીતે વર્તે છે, એટલે કે જ્યારે કોઈ વાહક તારની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એ વાહક તાર શેના તરીકે વર્તે છે. તો જવાબ શું આવશે, વાહક તાર ચુંબક તરીકે વર્તે છે, કારણ કે તારની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તારની ફરતે બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે, એટલા માટે વિદ્યુત પ્રવાહ આધારિત તાર જે છે એ ચુંબક તરીકે ફરતે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 20, કોલસા અને પેટ્રોલિયમનો મુખ્ય ઘટક કયો છે. તો કોલસા અને પેટ્રોલિયમના મુખ્ય ઘટક ક્યાં ક્યાં આવશે, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને સલ્ફર. એટલે કે કોલસા અને પેટ્રોલિયમ કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને સલ્ફરના બનેલા હોય છે. આગળ પ્રશ્ન નંબર 21, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખો. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થશે, V=W/Q. એટલે કે અહીંયા વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ, જ્યાં ડબલ્યુ એટલે શું થશે, કરેલું કાર્ય, અને ક્યુ બરાબર શું થશે, વિદ્યુતભારનો જથ્થો. આગળ પ્રશ્ન નંબર 22, પ્રકાશનું વક્રીભવન કોને કહે છે. તો જવાબ શું આવશે, જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે, એટલે કે પ્રકાશનું કિરણ ઉદાહરણ તરીકે હવામાંથી કાચમાં પ્રવેશે અથવા હવામાંથી પાણીમાં પ્રવેશે, ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના કિરણને આ પ્રસરણની દિશા બદલાય છે. પ્રસરણની દિશા એટલે કે એનો ગતિનો જે માર્ગ છે એ માર્ગ બદલાય. બીજા શબ્દમાં કેવું હોય તો પ્રકાશનું કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ વાકું વળે છે. તો આ ઘટનાને શું કહેવામાં આવે છે, પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. એટલે કે જો પ્રકાશનું કિરણ હવામાંથી પાણીમાં દાખલ થાય તો પાણીની જે સૌથી ઉપરની સપાટી છે એ ઉપરની સપાટીએ પ્રકાશનું કિરણ વાકું વળશે, જે ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, ફ્લાવરનું નિર્માણ કેવી રીતે થયું. તો શું આવશે, આજથી 2000 વર્ષ પહેલા જે ખેડૂતો હતા એ ખેડૂતોએ જંગલી કોબીજનું સંકરણ કરાવી અને એમાંથી કોબીજની એક એવી જાતનું નિર્માણ કર્યું કે જેમાં વંધ્ય પુષ્પો હોય છે. તો જંગલી કોબીજમાંથી વંધ્ય પુષ્પોનું નિર્માણ કરી અને ફ્લાવરનું નિર્માણ થયું. આગળ પ્રશ્ન નંબર 24, આલ્કલી એટલે શું. આલ્કલી એટલે શું, તો જે બેઝ પાણીમાં ઓગળે તેને શું કહેવામાં આવે છે, આલ્કલી. ઉદાહરણ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડની ઘન અવસ્થાને તમે જ્યારે પાણીમાં નાખો તો એ પાણીમાં ઓગળે છે, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડને શું કહેવામાં આવે છે, આલ્કલી કહેવામાં આવે છે. એટલે જે બેઝ પાણીમાં ઓગળતા હોય તેને શું કહેવામાં આવે છે, આલ્કલી. તો મિત્રો આજે આપણે સેક્શન એ વિશેની વાત કરી, ત્યારબાદ સેક્શન બી જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.